जूनागढ़ महत्वना समाचार सामे आवी रह्या छे। ते मुजब गिरनार रोपवे ना टिकट दर में वधारो नहीं परंतु घटाड़ो करवामां आवी रह्यो छे। नजीवो घटाड़ो करवामां आव्यो छे, 8 रूपियानो घटाड़ो करवामां आव्यो छे। जूनागढ़ महत्वना समाचार के ज्यां 8 रूपियानो घटाड़ो करी रोष शांत पाड़वानो एक प्रयत्न तंत्र द्वारा हाथ धरायो। हवे 708 ना बदले मुसाफरोए 700 रूपया चार्ज वसूलो पड़शे। रोपवे ना वधु पड़ता चार्ज ने लईने एक विरोधनो सूर उभो थयो हतो। 14 नवेम्बर बाद जीएसटी साथे 826 ना बदले 700 रूपया चार्ज रूपी वसूलवामां आवशे तेवी विगत सामे आवी रही छे। जो के आ पहला भाव वधाराने लईने लोकोमां पण रोष व्यापी गयो हतो, त्यारे लोकोनो रोष शांत करवा माटे तंत्र द्वारा आ प्रयत्न हाथ धरवामां आव्यो अने 8 रूपियानो घटाड़ो। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા વૈશાલી। વૈશાલી, લોકોનો વિરોધ હતો રોપવેને ભાવને લઈને, ચાર્જને લઈને, પરંતુ નજીવો 8 રૂપિયાનો ઘટાડો, શું છે વધુ વિગત? ચોક્કસથી, જ્યારથી રોપવે ચાલુ થયું છે ત્યારથી જે રોપવેને જે ટિકિટનું ભાડું છે તે લોકોને વધારે લાગવાથી જે જૂનાગઢના ધારાસભ્યથી લઈને દરેકની રજૂઆત થયા બાદ આજે માત્ર કહી શકાય તેવું 8 રૂપિયા જેવો જે રોપવે ટિકિટમાં ઘટાડો કરવામાં છે, ક્યાંક ને ક્યાંક લોકોને જે રોષ હતો તેમાં માત્ર ને માત્ર 8 રૂપિયાનો ઘટાડો કરી અને જાણે કે લોકો છે તેનો રોષ ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 8 રૂપિયા જેવી નજીવી કિંમત છે તે ઘટાડવાથી લોકોનો રોષ છે તે થમશે નહીં અને ખરેખર હજુ પણ લોકોની માંગ છે કે આ રોપવેનું જે ટિકિટ ભાડું છે તે ઘટાડવામાં આવે છે। આભાર વૈશાલી। તો જૂનાગઢથી મહત્વના સમાચાર કે જ્યાં ગિરનાર રોપવેના ચાર્જમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી અને લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો, ત્યારે લોકોના વિરોધને શાંત કરવા માટે માત્ર 8 રૂપિયાનો નજીવો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે 708 ને બદલે હવે મુસાફરોએ 700 રૂપિયા ચાર્જ વસૂલવો પડશે।